મહારાજા દ્વારા વિરચિત અને પંડિત દ્વારા હેમ સંસ્કૃત પ્રવેશિકા ગ્રંથ છે એ સિદ્ધ હેમ શબ્દ થી ઉદ્ધારિત એવા હેમ સંસ્કૃત પ્રવેશિકા જેના પ્રથમ ભાગ એ પ્રથમ ભાગમાં નામપદ આપણે જોઈ રહ્યા છીએ નામપદ ની અંદર જેને કારક પ્રકરણ પણ કહેવાય કારક સાથે પ્રકારના વિભક્તિ જે છે કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધક અધિકરણ એ ઉપરાંત એક સંબોધન કરીને પણ છે તો અહીં આપણે કર્મ કરતા અને કર્મ જોયા ત્યારે જ વાક્ય જોઈ રહ્યા છીએ

ઓકે આપડે છેલ્લા ચાર થી જ આપડે સ્ટાર્ટ કરીએ છીએ રાજા નગર નું રક્ષણ કરે છે ચલો રાજા નગર નું રક્ષણ કરે છે આ ચારે ચાર વાક્ય જે છે આજે ક્યાંથી લઈએ ચલો રાજા નગર નું રક્ષણ કરે છે

નગરમ રક્ષ ધાતુ કયા ગર નો છે ધાતુ પહેલા ગર નો શું થાય હા રક્ષતી થઈ જશે રક્ષતી નગરમ રક્ષતી ઓકે ચલો હવે એનો સંધિ નગરમ માં જે મો છે એ મો મોટર થઈ જશે ઓકે નૃપો નગરમ રક્ષતી આમાં કરતા કોણ છે

છે ચોથા ગણ નો દસમો એટલે દસમા ગણ જો જોઈન્ટ હોત સંયુક્ત હોત તો આપડે ચોથા ગન કર્યા હોત જેમ કે નશ્યતિ એ ચોથા ગનનો છે વૃદ્ધતી ચોથા ગણ કે ધ અને યજ અહી બંને અલગ અલગ છે હ અને યજ સાથે નથી પરંતુ એ અલગ અલગ છે સ્પૃહયામી એ દસમા ગનનો ઓકે સંધિ શું થશે અહમ નો આ જે છે એ અનુસ્વાર ઉપર અનુસ્વાર થઈ જશે ઓકે પછી વિક્રમ મિત્રાણી એમ જ રહેશે ગુરુજી અને સુરયામી બી એમ જ રહેશે ઓકે માત્ર અહમ જે છે એ અહમ નો અહી અનુસ્વાર થઈ જાય બીજું કઈ ન થાય બરાબર અહમ જે છે એ અહમ ઉપર હ જે છે હ ઉપર અનુસ્વાર આવી જશે એટલે અહમ મિત્રાણી સ્પૃહ યામી ઓકે સરસ અમે કરતા કોણ અહમ કરતા છે ક્રિયાપદ ક્રિયાપદ છે આગળ બોલો ક્રિસિબેન બાળકો ઘરે જાય છે હમ બાલા બાલા બરાબર છે કેમ ગચ્છ થયો બાળકો છે ને હા બરાબર છે કરતા બહુવચન છે એટલે ક્રિયાપદ પણ બહુ વચન માં જ થાય ઓકે કયા ઘન નો છે ઓકે ચલો હવે સંધિ બોલી જાવ સંધિ બાલાહા વિસર્ગ નીકળી જાય કેમ નીકળી જાય કયા નિયમ થી નીકળે છે બરાબર છે પણ શા માટે નીકળી જાય છે શના રપૂર્વે આ હોય અને પાછળ ઘોશ બન વ્યંજન માટે હા માટે નિસર્ગ નો લોપ થઈ જાય એટલે નાઇન્ટીન પોઇન્ટ વન નિયમ

આમાં કર્મ શું છે કર્મ મિત્રાણી મિત્રાની કર્મ છે બરાબર છે ને રતિલાલ કરતા રતિલાલ એક કર્તા તરીકે છે બરાબર છે ચલો સંધિ रतिलाल है ना मित्र है नहीं बच्चे कहीं थाए ना थाए तसे रतिलाल है ना मित्र है नहीं बच्चे सुपर सुसंधित तसे विसर्ग उड़ी जैसे विसर्ग उड़ी जाए क्या नियम थी लालक आने माँ आने ई ऑप्लस ई आउट से ऑप्लस ई आउट तो जन थी કે મિત્રા ની છૂટા પાડો એટલે પહેલા મો આવે પછી ઈ આવે તો મી થાય બારંબર યાદ કરશો એટલે થઈ જશે ના ર પૂર્વે અ છે પાછળ મો એ ને છે એટલે ર નો ઉ થાય અને નિયમ થી નિયમથી ઊનો ઓ થઈ જાય એટલે થઈ જાય રતિલાલો તો થઈ જશે રતિલાલો મિત્રાણે પૃચ્છતિ ઓકે સરસ ચલા આ પ્રમાણે અહી આ પાઠના વાક્યો પૂર્ણ થયા સર બોલો સર પૃચ્છનો ધાતુ કયો છે પૃચ્છને ધાતુ ની અંદર એમાં જો 14માં પાઠને એમાં પણ आदेश વાળો એક ધાતુ છે અને આદેશવાળા વાળા ધાતુમાં એમાં

विशेष्य को ने विशेषण को ने केहवाई अने के सर्वनाम को ने केहवाई तो प्रथम एक वाक्य आनी अंदर लईये एना आधार इज आपड़े चाली सु पुरुषः હવે આમાં શોભનઃ પુરુષ ગૃહમ ગચ્છતિ આ જે વાક્ય છે એમાં આપણે એક વસ્તુ એડ કર્યા કઈ વસ્તુ એડ કર્યા છે

જોઈ લઈએ એ પહેલા તો ગતી છે એ ગચ્છતી ના ઓળખવું હોય તો ગચ્છતી શું ધાતુ ગમ ધાતુ છે એટલે ક્રિયાપદ છે ક્રિયાપદ ગમ ધાતુ થી ત્રીજો પુરુષ એક વચન નો થયેલો છે ગૃહમ કર્મ તરીકે થાય કર્મ ગૃહ શબ્દ છે છે અને અને એ એ ગૃહમ થયેલો કર્તા તરીકે થાય કારણ કે કોણ જાય છે પુરુષ જાય છે તો પુરુષ એ કર્તા તરીકે થાય પણ એ શોભન એ શું છે એ આપણે એક જોવાનું છે બીજો વસ્તુ એક કેટલાક હવે ગુજરાતી ઉદાહરણ આપણે જોઈએ ગુજરાતી માં કેટલાક ઉદાહરણ તરીકે આપણે લઈએ જેમ કે આ બીજા બધા મ્યુટ કરી દેજો જેનો ચાલુ હોય પ્લીઝ મ્યુટ કરી દેજો હા રાજા પૂજ્ય છે अथवा हाँ चलो राजा पूज्य छे विद्यार्थी होशियार छे प મંત્રી હિંસક મંત્રી આવે છે

તે બાળક જાય છે આ બધા આપણે જોયો રાજા પૂજ્ય છે વિદ્યાર્થી હોશિયાર છે હિંસક મંત્રી આવે છે દયાળુ સાધુ વાચના આપે છે આમાંથી એક એક કરીને આપણે આમાં મુખ્ય કોણ છે રાજા છે કે પૂજ્ય છે ચલો પહેલા નંબર વાક્યમાં સેકન્ડ નંબર વાક્યમાં મુખ્ય કોણ છે

આ બધા જે મુખ્ય જે નામ હોય હા છે બેન પ્લીઝ કા તો હેડફોન હા હવે મુખ્ય જે નામ હોય એ મુખ્ય જ વિશેષ તરીકે કહેવાય છે અથવા એને કર્તા તરીકે પણ કહેવાય હવે આ જ વસ્તુ આગળ જે આપણે જોયા જે આપણે જોઈએ કે રાજા મુખ્ય છે વિદ્યાર્થી મુખ્ય છે મંત્રી મુખ્ય છે સાધુ મુખ્ય છે અને બાળક મુખ્ય છે હવે આ રાજા વિદ્યાર્થી મંત્રી સાધુ અને બાળક આની અંદર કઈક વિશેષ છે કઈ કે વિશેષતા બતાવે છે આ બધા જણાવે છે કોઈક માં વિશેષતા

બાળક તો ઘણા બધા બાળક છે બાળક જાય છે કયો બાળક જાય છે પાર્ટિક્યુલર નામ આવે છે તે બાળક એટલે કયો

પૂજ બાળક જાય છે કેવા પ્રકારના બાળક જાય છે આ એક સમજવાનું છે તો અહી જે વિશેષતા જે શબ્દ વિશેષતા કરે જે શબ્દ વિશેષતા કરે તો તે વિશેષણ છે હવે આની અંદર કયા કયા શબ્દ વિશેષતા કરે છે એટલે આપણે એની અંદર આપણે એજ છે કે જે વિશેષતા કરતો હોય એટલે જેના અર્થમાં વિશેષતા કરતો હોય તે વિશેષણ તરીકે કહેવાય છે કોના અર્થમાં વિશેષતા કરે છે એટલે નામના અર્થમાં જે વિશેષતા કરે તો નામના અર્થમાં જે વિશેષતા એટલે કે વધારો કરે તે વિશેષણ આમાં મુખ્ય નામ તરીકે કોણ છે રાજા છે વિદ્યાર્થી છે મંત્રી છે સાધુ છે અને બાળક છે પણ તેના વિશેષતા જે તેનો જે વધારો કરે છે કેવા પ્રકારનો પૂજ્ય રાજા હોશિયાર વિદ્યાર્થી હિંસક મંત્રી દયાળુ સાધુ તે બાળક આ જે વિશેષતા જે કરે છે તે જ વિશેષણ તરીકે કહેવાય છે એટલે નામના અર્થમાં જે વિશેષતા કરે તે વિશેષણ પ્રથમ નંબર તો વિશેષકોને કહેવાય તો વિશેષણ જેના અર્થમાં વિશેષતા કરે હવે સમજ પડી કે પૂજ્ય શું કેવાય તો તે નામ ને વિશેષ્ય તરીકે કહેવાય છે એટલે વિદ્યાર્થી હોશિયાર છે તો આમાં વિશેષ્ય કોણ અને વિશેષણ કોણ વિદ્યાર્થી હોશિયાર વિશેષણ બરાબર છે દયાળુ સાધુ વાંચના આપે છે હવે આજ પ્રમાણે કે આ વિશેષ્ય અને વિશેષણ થયા વિશેષ્ય વિશેષણ હવે એક ત્રીજો એક આપણે સમજાવી દઈએ જેનું નામ છે સર્વનામ સર્વનામ કોને કહેવાય તો હવે આની અંદર બાળક તો જાય છે અને તે બાળક એટલે બાળક નું નામ અહીં હશે માની લો કોઈ પણ આપણે નામ આની અંદર લઈ લઈએ કે મહેશ નામક બાળક જાય છે બરાબર ને હવે મહેશ નામક બાળક જાય છે તો આપણે કોઈક ને આપણે કહીએ બાળક કોને તે બાળક જાય છે એટલે કોણ મહેશ નામક બાળક જાય છે એટલે કે નામ ને બદલે આપણે કયો શબ્દ વાપર્યું તે વાપર્યો તો આ તે શું થશે સર્વનામ નામ એટલે તે એટલે કે હા પછી હું મારું નામ છે કોઈક ને કોઈક છતાં હું નામ ને બદલે કયો શબ્દ વાપર્યો હું શું બને આમાં છે છે સર્વનામ કોણ કઈ વસ્તુ તમે કારણ કે જે બે જણ એ છે તો તેનું કોઈક ના કોઈક તો નામ હશે જ કોઈક ના કોઈક નામ હશે ને

તે વિશેષણ કેમ થયું કે તો સર્વનામ થયું ને તે મહેશ બાળક બદલે ને બદલે જે વપરાય ને તે સર્વ મતલબ સર્વજ્ઞ કહેવાય છે ને સર્વનામ સર્વનામ કહેવાય તો પછી વિશેષણ કેમ કર્યું હવે આગળ નો વાક્ય મારે અહિયાં કમ્પ્લીટ કરવા દો આગળ હજી એક પોઈન્ટ છે હજી એક પોઈન્ટ છે અને એ પોઈન્ટ છે સર્વનામ પણ ક્યારેક ક્યારેક વિશેષણ બનતો હોય છે સર્વનામ તરીકે પણ વપરાય છે વિશેષણ એટલે શું અર્થમાં વિશેષતા કરે તે વિશેષણ બાળક જાય છે બરાબર ને બાળક જાય છે હવે આની અંદર તે શબ્દ શું કરે છે વિશેષતા કરે છે બાળકમાં બાળક જાય છે તો પછી તે શું બને બાળકનો વિશેષતા કરી કે નહીં એ પણ વિશેષણ બની શકે છે એટલે શું થાય સર્વનામ પણ ક્યારેક ક્યારેક વિશેષણ તરીકે પણ એનો પણ યુઝ

રમે છે કોણ રમે છે તે રમે છે તો પછી તે એટલે કે કોઈ કે બાળક તો રમતો હશે અથવા કોઈ કે એવા ત્રીજો પુરુષ તો કોઈક તો હશે ને નામ તો હશે ને જે રમે છે હા છતાં આની અંદર આપણે શું કર્યા કે નામ ત્યાં યુઝ કર્યા છે નામનો ઉપયોગ કર્યો છે નથી કર્યો નામનો યુઝ નથી કર્યા શું યુઝ કર્યા ને બદલે બીજું એક શબ્દ તે શબ્દ વાપરી દીધા તો એ તે શું બને સર્વનામ બને હા ઓકે પ્રથમ નંબર એ તે શું છે તો તે સર્વનામ છે સર્વનામ છે આ તે સર્વનામ તરીકે છે હવે આજ તે આગળના વાક્યમાં આપણે જો એટલે હવે હવે એની અંદર કે તે જે છે ને તે હવે આ પ્રશ્ન બાળક આગળ કરીને કોણ રમે છે શું જવાબ મળે બાળક રમે છે બરાબર ને બાળક રમે છે

એટલે જ એક નિયમ એવો છે સર્વનામ પણ ક્યારેક ક્યારેક વિશેષણ તરીકે એનો વાપરી શકાય છે અથવા વિશેષણ બની શકે છે ઓકે ક્લિયર હા હા સર હા કૃષિબેન શું પ્રશ્ન છે સર તો હું ગામથી આવું છું એમાં હું પણ વિશેષણ થયું ને આ ના ગામથી કોણ આવે છે હું

ક્યાં કોણ કોણ રમે છે તો તે રમે છે હા તો પછી તે તે સમય સર્વનામ થઈ જશે જો આટલું જ લખીએ ને કે તે બાળક રમે છે માત્ર આટલું લખીએ તો તે રમે છે એની અંદર એ તે વિશેષણ નથી પરંતુ તે સર્વનામ કરતા તરીકે થઈ જાય તો પછી આમાં તે વિશેષણ ન ગણાય ના આમાં પણ તે વિશેષણ નથી પણ આટલો પાછો લખી દઈએ કે તે બાળક રમે છે આવું જો કરી દઈએ કે તે બાળક રમે છે તો પછી તે શું બની જાય તો તે સમય વિશેષણ બની જાય છે કારણ કે હા બરાબર છે હવે એક હજી એક નિયમ વિશેષ હોય તો જ વિશેષણ યુઝ થઈ શકે છે અથવા તો અધ્યાર્થી તમારે ત્યાં એ કેટલાક કેટલાક જગ્યાએ હશે

બાળક જાય છે બરાબર ને અથવા તો તે જાય છે આવું લખ્યો તો તે જાય છે બરાબર છે તો કોણ જાય છે તે એટલે કે કોઈક તો જતો હશે ને અદ્યારથી અદ્યારથી મહેશ નામનો કોઈ એક બાળક જાય છે માની લો મહેશ જાય છે એવું માની લો પણ મહેશનું નામ આપણે યુઝ નથી કર્યા હવે શું થઈ જશે

હવે તે જાય છે એટલે કોઈક તો જતો હશે ને અને જે જાય એનો કોઈક કોઈક નામ હશે તો એ હોય મહેશ મહેશ જે પણ હોય તો અહી તે શબ્દ યુઝ જે કરેલો છે કોના માટે કર્યા છે કોઈ વ્યક્તિ માટે કોઈ વ્યક્તિ માટે એને વ્યક્તિ નું નામ છે અહી વ્યક્તિના ને બદલે અહી આપણે કયા શબ્દ કર્યા તે એ સર્વનામ છે આટલું જ જાણવાનું છે કે ને બદલે જે વપરાય તે સર્વનામ હવે આ અધ્યાર થી આપણે એવું વિચારવાનું છે કે તે એટલે કોણ તો મહેશ નામનું બાળક ક્લિયર થયો હા સર પ્રણંક થયું થયું એટલે મહેશ આપણને માં તો નહીં જ લેવાનું એ ખાલી નામ કે સર્વનામ તરીકે જ લેવા છે આપણને હા અહીં જે છે હવે જો તે મહેશ જાય છે જો કરી દઈએ તો પછી તે એ શું થઈ જશે બીજી છે મહેશ એ નામ થઈ જશે વિશેષ થઈ જશે હાસ ઓકે હા બોલો સોના હા સર આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું ને તે બાળક જાય છે તો એમાં બાળક તમારે એટલે બાળક તે જે અહિયાં છે એ તમારે વિશેષણ થઈ જશે ને નું હા બરાબર છે અને ખાલી તે જાય છે બોલીએ તો પછી અહિયાં તે થઈ જશે સર્વનામ એવી વિધ સમજવાનું ને બરાબર છે એટલે અહી તો એ પ્રમાણે પણ બરાબર છે તો સર આપણે એક વાક્ય કીધું હું ગામ થી આવું છું તો અહિયાં હું જે છે એ એટલે સર્વનામ

હવે હજી એક પોઈન્ટ ધ્યાન રાખજો અને એ પોઈન્ટ છે કે હવે જે વિશેષણ તો એ તો થઈ ગયો પછી પ્રશ્ન આવે કે વિશેષણનો ઉપયોગ કોના પ્રમાણે કરવાનો વિશેષણ જે છે એ વિશેષણને યુઝ ક્યારે શું કેવી રીતે કરવાનું એને કોના પ્રમાણે કરીશું વિશેષણ જે છે એ વિશેષણનો યુઝ કયા સ્વરૂપે થાય એ આપણે એની અંદર આપણે જોવાનું છે તો વિશેષણ કેવી રીતે થાય તો કહે છે પોતાના વિશેષ્ય પ્રમાણે વિશેષણ પોતાના વિશેષ્ય પ્રમાણે લાગે હવે એનો અર્થ શું પોતાના વિશેષ્ય પ્રમાણે એનો અર્થ શું તો એનો અર્થ એ જોવાનો છે પ્રથમ નંબર વિશેષ્ય જે વચન જે લિંગ અને જે વિભક્તિ માં વપરાયેલો હોય તેજ પ્રમાણે વિશેષણ પણ તેજ વચન તેજ તેજ લિંગ વિભક્તિમાં વપરાયેલું હશે જેમ કે તમને એક પહેલા જ એક ઉદાહરણ આપ્યો તો કયું ઉદાહરણ લખ્યો તો શોભનઃ પુરુષ ગૃહમ અને પુરુષ જોવાનું છે આમાં વિશેષ્ય વિશેષણ કોણ છે વિશેષ્ય પુરુષ અને શોભન છે બરાબર ઓકે હવે આજે એ વિચારીએ પુરુષ કયા વચન માં છે પુરુષ પુરુષ એક વચન છે પુલિંગમાં છે એટલે શોભન ને પણ કયો લાગ્યો પુલિંગ હવે કયા વિભક્તિ છે પ્રથમ પ્રથમ અભિભક્તિ છે એટલે અહીંયા ની અંદર શોભનો પણ એ પ્રથમ અભિભક્તિ છે આજ પ્રમાણે હવે લિંગ બદલાવી દઈએ કે